ઈસુ પાણી ઉપર હાલે છે. જ્યારે ઈસુ લોકોને વળાવી રહ્યા હતા ત્યારે એમણે શિષ્યોને નાવમાં બેહાડીને દરિયાની ઓલે કોર જવાનું કીધું. પછી ઈસુ પ્રાર્થના કરવા ડુંગરે એકાંતમાં ગયા. ત્યાં ઈસુ પોતે એકલા જ હતા અને બહુ લાંબી રાત સુધી એણે પ્રાર્થના કરી. ઈ વેળાએ શિષ્યો એમની નાવને હલેસા મારી હાંકી રહ્યા હતા. લાંબી રાત થવા આવી હોય તેઓ મધદરિયે જ પૂગા હતા. તેઓ મહામહેનતે નાવને હલેસાથી આગળ ધપાવી રહ્યા હતા, કેમ કે પવન હામો વાતો હતો. ઈ વેળાએ ઈસુ પોતાની પ્રાર્થના પૂરી કરીને શિષ્યોની કને ગયા, એટલે પાણી પર હાલીને ઓલી કોર એમની નાવ બાજુ ગયા. શિષ્યોએ જ્યારે ઈસુને ભાળ્યા તો તેઓ ઘણા જ ભયભીત થયા. એમના મનમાં એવો વિચાર આવ્યો કે તેઓ કોઈ ભૂત પ્રેતને ભાળી રહ્યા હોય. ઈસુ જાણી ગયા કે તેઓ બહુ ગભરાઈ ગયા છે, એટલે ઈસુએ પોકારીને કીધું કે ગભરાતા નહીં, ઈ તો હું છું. એટલે પિતરે ઈસુને કીધું, ઓ પ્રભુ, જો એ તમે જ હો તો મને આદેશ દો કે હું પણ તમારી ઘોડે પાણી ઉપર હાલીને તમારી કને આવું. ઈસુએ પિતરને કીધું, હાલો આવ્યો. એટલે લાગલો પિતર નાવ પરથી હેઠો ઉતરીને ઈસુ કને જવાને પાણી પર હાલવા લાગ્યો. પણ થોડી વેળા હાલ્યા પછી એણે પોતાની આંખો ઈસુ હામેથી ફેરવી લીધી અને ઘુરકતા મોજાઓને બાળીને તેમજ પવનના સુસવાટાથી પિતરના હાજા ગગડી ગયા અને ઈ પાણીની માય ડૂબવા લાગ્યો. એણે લાગલી બૂમ પાડીને પોકાર કર્યો, ઓ સ્વામી, મને ઉગારો. ઈસુએ લાગલો હાથ લાંબો કરીને એને પકડી લીધો. ત્યારે એમણે પિતરને કીધું કે અરે ભરોસા વગરના, તે શંકા કેમ ઉપજાવી? અને ઈસુ નાવમાં આવ્યા પછી તરત જ પવન પડી ગયો અને પાણી હેઠું પડી શાંત થયું. શિષ્યો અસંભિત થયા, એટલે ઈસુની આરાધના કરીને કીધું કે હાસો હાસ, તમે જ ઈશ્વરના દીકરા છો. બાઇબલની એક વાર્તા માથી 14:22-23, માર્ક 6:45-52, યોહાન 6:16-21.